નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્તા સ્ટીયર્સ પાઠ જે છે એ જોતા હતા. એમાં છેલ્લે આપણે જોયું કે ચિત્તાના બચ્ચાની જે માં છે એ સતતને સતત બે દિવસ સુધી રડતી હતી અને એનું રડવાનું હજી રાત્રે પણ ચાલુ હતું અને રાત્રે ખૂબ જ જોરજોશથી રડવા લાગી અને તેણીનું જે રડવાનો જે અવાજ છે એ અવાજ નજીકના જ ગામની અંદર એક જે વૃદ્ધ ડાયો માણસ રહેતો હતો જેનું નામ શન્નો હતું અને તેણે એ અવાજ સાંભળ્યો અને એને ખ્યાલ આવી ગયો, કારણ કે એ પ્રાણીઓ પ્રત્યે એને ખૂબ જ એ રીતનો લગાવ હતો અને શું તકલીફ થઈ હશે તો એ બધો એ પ્રાણીઓ વિશે જાણતો હતો. એટલે તરત જ એ પોતે શું કરે છે તો કે એક મજબૂત લાકડી લઈ અને ઝૂંપડીમાંથી બહાર આવે છે. ત્યાં સુધી આપણે જે છે તે વાર્તા જોઈ હતી, હવે ત્યાંથી આગળ ભણીએ. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢવું, હિડન એટલે છુપાયેલા, કપ્સ એટલે બચ્ચા. જ્યારે શન્નોએ છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા, હી ન્યૂ ધેટ, તે સમજી ગયો નું, હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇદિસ વિકડ આઈડિયા. વિકડ એટલે દુષ્ટ, પાપી, ખરાબ, આઈડિયા એટલે વિચાર. શન્નોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે આ દુષ્ટ કામ જે છે એ ઈદીનું જ હતું, આવું એને ખ્યાલ આવી ગયો. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી ગોટ એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સે થયો, વિથ ઈદી, ઈદી પર ખૂબ જ ગુસ્સે થયો, ચીડાયો. હી રશ્ડ ટુ ધી હટ એન્ડ શાઉટડ. હી રશ્ડ, રશ્ડ એટલે દોડી જવું, ટુ ધી હટ, ઝૂંપડી પાસે, ઝૂંપડી પર. એન્ડ શાઉટડ અને ચિલ્લાયો, તે ઝૂંપડી પાસે દોડી ગયો અને ત્યાં જઈને એને એ ચિલ્લાયો, ત્રાળ નાખી, બૂમ પાડી. શું બૂમ પાડી? તો કે આઈ હેટ યુ ઈદી. આઈ હેટ, હેટ એટલે નફરત. ઈદી, હું તને નફરત કરું છું, હું તને ધિક્કારું છું. આવું એ શન્નોએ ઈદીની ઝૂંપડી પાસે જઈ અને અહીંયા જઈને બૂમો પાડવા લાગ્યો. એવરી બડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરી બડી ઓફ અવર ટ્રાઇબ, એવરી બડી એટલે દરેક વ્યક્તિ, ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ, વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. લેઝી એટલે આળસુ અને વીકડ એટલે દુષ્ટ, પાપી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. ટી ડબલ ઓ ટુ એટલે પણ. આપણી જાતિના દરેક વ્યક્તિ તને ધિક્કારશે કારણ કે તું આળસુ તો છે જ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો ધેટ, નો એટલે કે એનો ડબલ્યુ, નો એટલે જાણવું, આગળ એનું ભૂતકાળનું રૂપ પણ આપણે જોઈએ હતું. વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ, હન્ટર એટલે શિકારી, મસ્ટ જે છે તે ફરજિયાતપણા માટે વપરાય છે. હન્ટ એટલે શિકાર, વિથ ઇઝ ઓવન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત, એન્ડ સ્કિલ, સ્કિલ એટલે આવડત. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. આવું આ જે શન્નો છે એ ઈદીની ઝૂંપડી પાસે જઈને આવું બૂમો પાડીને બોલતો હતો. બટ યુ આર અ લેઝી હન્ટર, બટ યુ આર અ લેઝી હન્ટર, લેઝી એટલે આળસુ અને હન્ટર એટલે શિકારી, પરંતુ તું આળસુ શિકારી છે. યુ આર અ થીપ, થીપ એટલે ચોર, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બ્રોકન, બ્રેક જે છે, બી આર ઈ એ કે, બ્રેકનું ભૂતકૃદંતનું ભૂતકાળનું રૂપ થાય બ્રોક, ભૂતકૃદંતનું રૂપ બ્રોકન. ધ રૂલ્સ ઓફ, રૂલ્સ એટલે નિયમ, ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ, તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વુલ ટ્રાઇબ. યુ હેવ બ્રોટ, બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે, અહીંયા ભૂતકૃદંતનું રૂપ આવેલું છે. બ્રોટ
ભૂતકાળનું રૂપ પણ થાય અને બ્રટ ભૂતકૃદંતનું રૂપ પણ થાય, અને BRING એનું મૂળ રૂપ. ડિસઓનર એટલે બદનામ, કલંકિત. ટુ ધ વુલ ટ્રાઇબ, વુલ એટલે સમગ્ર અને ટ્રાઇબ એટલે જાતિ. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે અને તે આખી આપણી જાતિને બદનામ કરી છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વુલ ટ્રાઇબ, તે આખી જાતિને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ, બધા જ સભ્યો, બધા જ લોકો ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શિકારી જાતિના, ગોટ ટુગેધર, એકઠા થયા. ટુગેધર એટલે એકઠા. શિકારી જાતિના બધા જ લોકો ભેગા થયા, એકઠા થયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઇદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું. ટુ ડ્રાઈવ અવે, ડ્રાઈવ એટલે હંકારવું, અવે એટલે દૂર. ઇદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, ફોર એવર એટલે હંમેશના માટે. તેમણે ઈદીને હંમેશના માટે ગામમાંથી દૂર કાઢી નાખવાનો નિર્ણય કર્યો. સનનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સનનો ટુક, ટેકનું ભૂતકાળનું રૂપ છે. ટુક એટલે લીધું, ટેક એટલે લેવું. ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એટલે ખભા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, રિટર્ન એટલે પાછું આપી આવું. સન્નોએ બચ્ચાને પોતાને ખભે ઉચક્યા, ખભા ઉપર બેસાડ્યા અને તેમને તેમની મા પાસે અને પાછા આપી આવ્યો. અને હિસો, જ્યારે એ બચ્ચાને પાછા આપવા માટે એની મા પાસે જાય છે ત્યારે શું જોવે છે, છેલ્લી સરસ મજાની લીટી છે. હિસો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. હિસો, સો એટલે જોયું. ધેટ લોંગ વીપિંગ, લોંગ વીપિંગ એટલે લાંબો સમય સુધી રડવા. ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ એટલે કાળા ડાઘ. હર ફેસ ફોર એવર, ફેસ એટલે ચહેરો, ફોર એવર એટલે હંમેશના માટે. તેણે જોયું કે ખૂબ જ લાંબા સમય સુધી રડવાથી એની માના ચહેરા પર, એટલે કે જે ચિત્તણ હતી એના ચહેરા પર કાયમના માટે, હંમેશના માટે કાળા ડાઘ થઈ ગયા હતા. આવી રીતની આ જે છે તે એ સન્નાએ પોતાના એ જે બચ્ચા હતા એને પાછા આપ્યા અને પછી પોતે પણ એવી રીતના ત્યાંથી વહી ગયો. અને સરસ મજાની આપણી આ જે ચિત્તા સ્ટીયર્સ, ચિત્તાના જે આંસુ છે એ આપણે પાઠ જોયો. અને હવે આ સ્ક્રીન ઉપર આપેલા જે અંડરલાઇન કરેલા જે શબ્દો છે એ શબ્દાર્થને તમારે પાકીબુકમાં લખવાના છે, સાથે સાથે ગુજરાતી પણ લખવાનું છે. અને લખી લીધા પછી એ સ્પેલિંગ જે છે એનો અર્થ એ બધું તૈયાર કરવાનું છે, પાકું કરવાનું છે. અસ્તુ.